ઉપલેટા ઉપલેટામાં મૃત વ્યક્તિના નામે કોરોનાની રસી આપવાનો મામલો. સમગ્ર ઘટના સામે આવતા જિલ્લા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું. જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી. 2018માં મૃત થયેલ હરદાસભાઈ કરંગીયાને 2021માં કોરોનાની રસી આપી દેવામાં આવી હતી. મૃતકને રસી આપ્યા બાદ તેના નામનું સર્ટિફિકેટ ઓનલાઈન પણ આવી ગયું હતું. તમામ સ્તરે તપાસ કરીને સાંજ સુધીમાં રિપોર્ટ જાહેર કરાશે. વધુ જરૂર પડશે તો આઈટી સેલની મદદ લેવામાં આવશે. મિતેશ ભંડેરી, રાજકોટ જિલ્લા આરોગ્ય અધિકારી, રાજકોટનું કહેવું છે. હવે જાણવાનું એ છે કે સત્ય બહાર ક્યારે આવશે તે જોવાનું રહ્યું. જે ગઈકાલે જે પ્રેસ મીડિયામાં જે વિગત બહાર આવી છે એ વિગતને અનુસંધાને તપાસ અત્યારે ચાલી રહી છે અને અલગ અલગ પાસાઓ મારફતે એની તપાસ કરવામાં આવી રહી છે. સર, જે ગઈકાલે જે બનાવ બન્યો છે એને વેક્સિનેશન આપવામાં આવી છે તો કઈ રીતે અપાય, એના વિશે શું કહેશો? અત્યારે એની આખી તપાસ જ ચાલી રહી છે. એમાં જેટલી જેટલા પ્રક્રિયાઓ, પ્રોસેસ, જે પ્રોસીજર હોય, પોર્ટલ જે છે એમાં નિષ્ણાંતને પણ સાથે છે, એટલે એ તમામ એંગલને સાથે લઈને તપાસ કરી રહ્યા છે. સર, આજે ગઈકાલે જે વેક્સિનેશન બાબત આવી છે તો એમાં કાર્ડમાં મોઢો કે ફોટો જોયા વગર કેવી રીતે આપી શકાય? નહીં, અત્યારે એ તપાસનો જ વિષય છે, એટલે અત્યારે કન્ટિન્યુઅસ એની તપાસ ચાલી રહી છે. લાભાર્થીના પણ નિવેદન લેવાના છે, જરૂર જણાશે તો આઈટી સેલની તમામની મદદ લેવામાં આવશે. આમાં સાહેબ તમને શું લાગે છે, તપાસમાં તમને કઈ રીતે અત્યારે કેટલા સુધી તપાસ પછી? તપાસ અત્યારે ચાલુ છે એટલું જ કહી શકાય અત્યારે.